पंचमहाल जिला मुख्य मथक खाते गोधरा सिविल होस्पिटल में छ मास उपरांत समय थी लिफ्ट बंद हुआ थी दर्दियों ने सीढ़ी पर लई जवा माटे सगा संबंधी द्वारा दर्दी ने उचकीने लई जवामां आवे छे जेने कारणे तेमने मुश्किली वेठवी पड़े छे। पंचमहाल जिला मुख्य मथक गोधरा खाते आवेल सिविल होस्पिटल में केटलाक समय थी लिफ्ट बंद होवाथी दर्दियों ने भारे हालाकी नो सामनो करवानो वारो आवे छे। होस्पिटल में सारवार लेवा आवता डायलिसिस करावा माटे आवता दर्दियों ने त्रीजा माळ उपर दर्दीना सगाओ द्वारा स्ट्रेचर में उचकीने दादरा उपरथी लई जवामां आवता होय छे त्यारे सिविल होस्पिटल कथड़ता वहीवटने कारणे होस्पिटल में सारवार लेवा आवता गरीब दर्दियों अने सगाओने भारे मुश्किलोनो सामनो करवामां आवी रह्यो छे। ત્યારે લિફ્ટ તેમજ દર્દીઓને સારી સુવિધાઓ ક્યારે ઉપલબ્ધ થશે એ હવે જોવાનું રહ્યું। મને એવું છે કે હું મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું કે અવારનવાર સિવિલમાં જ્યારે મારા ફાધરને ડાયાલિસિસમાં લઈને આવવાનું થાય ત્યારે એમનાથી ચાલતા સીડી ચડાતું નહીં, ત્રીજા માળ પર ડાયાલિસિસ હોવાના કારણે અને લિફ્ટની વ્યવસ્થા બંધ છે છેલ્લા 1.5 મહિનાથી। એવું મને લાગે છે કે લિફ્ટ સદંતર બંધ છે અને હું માનું ત્યાં સુધી સિવિલમાં અવારનવાર રોજના 2-5 હજાર માણસો આવતા હોય, એમાં ઘણા બધા ફ્રેક્ચર હોય, ઘણા બધા ડાયાલિસિસવાળા તો લગભગ 100-150 માણસ ડાયાલિસિસવાળા છે, જેથી કરીને ચાલતા નથી ચડાતું, એમને પગથિયાથી ઉંચકીને લઈ જવા પડતા હોય એવી। એટલે મારું એક નિવેદન છે કે ભાઈ આ લિફ્ટ જલ્દી શરૂ થઈ જાય। નમસ્તે, આ જે અમારી લિફ્ટ છે બંને લિફ્ટ ખૂબ જૂની છે, વર્ષો જૂની છે, ઘણી વાર રિપેર કરાય છે, જૂની હોવાના કારણે એક લિફ્ટ તો બહુ જ રિસ્કી છે, હાલ એને ઉપયોગ થઈ શકે એમ નથી, અને બીજી લિફ્ટ છે એ રિપેર કરાવીને અમે રાખીએ છીએ, અને રિપેર કરાવવાનો એનો બી બહુ ટાઈમથી જૂની થઈ ગઈ છે તો રિપેર કરાવીને પણ બહુ અઘરું છે એને પણ મેન્ટેન કરવી, કારણ કે બહુ જૂની છે અને એના માટે નવી લિફ્ટ માટે અમે સતત સંપર્કમાં છે। સિરાજ જરગા, લાઈવ ગુજરાત ન્યૂઝ, પંચમહાલ।